રાજ્ય અને દેશમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોને સરકાર સસ્તા દરે અનાજ આપે છે, જેમાં અનેક વખત ગેરરીતિ થતું હોવાનું સામે આવે છે. ક્યારેક સસ્તા અનાજની દુકાનના સંચાલક લોકોને ઓછું અનાજ આપે છે તો ક્યારેક સંચાલક અનાજને બારોબાર વેચી નાખે છે. આવી જ ઘટના સુરેન્દ્રનગરના ધાંગધ્રાના ભારત ગામેથી સામે આવી છે. ભારત ગામે સસ્તા અનાજની દુકાનનો સંચાલક ગેરરીતિ કરતો ઝડપાયો. આ સંચાલક ટ્રેક્ટરમાં અનાજનો જથ્થો સગેવગે કરવાનો પ્રયાસ કરતો હતો. આ સમયે ધાંગધ્રા મામલતદારે ત્યાં પહોંચી ટ્રેક્ટરમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ટ્રેક્ટરમાંથી 5 બોરી ઘઉં, 5 બોરી ચોખા અને 10 બોરી ચણા મળી આવ્યા હતા. તો જ પ્રકારે ગરીબોના અનાજ પર સંચાલકે હાલ તો ગેરરીતિ આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે. સસ્તા અનાજની દુકાનના સંચાલક લોકોને ઓછું અનાજ આપીને ગેરરીતિ આચરે છે તેવી વધુ એક ઘટના છે તે સામે આવી છે. સંવાદદાતા સચિન ફોન લાઇન પર જોડાયા છે. સચિન, ધાંગધ્રામાં મામલતદારે સંચાલકને અનાજ સગે વગે કરતો ઝડપ્યો, શું મામલો? ધાંગધ્રા તાલુકાના ભાદર ગામે સસ્તા અનાજની દુકાનનો રાશનનો જથ્થો સગ્યો વગેરે કરતા સંચાલક ઝડપાયો હતો, જેમાં મામલતદાર સહિતની ટીમે દરોડો કરી અને રેશન કાર્ડના અનાજને ટ્રેક્ટર ભરીને બારોબાર વેચતા સંચાલકને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી. બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર.